હમણાં એક 70 વર્ષના દાદા સંસ્કૃત શીખવા ગયા. મેં કહું દાદા 70 વર્ષે સંસ્કૃત શીખીને શું કરશો? મને કે મૃત્યુ થાય પછી આપણે સ્વર્ગમાં જાય તો દેવો દેવતાએ વાત કરવા થાય ને, એની ભાષા સંસ્કૃત છે. મેં કીધું નરકમાં જાઓ તો મને કહેતો તો અંગ્રેજી આવડે જ છે ને આપણે. અંગ્રેજી વાળા બધા નરકમાં જતા હશે, ભાભલા અમુક અમુક તો અકોણ આવો, વડીલોના ચરણમાં વંદન કરીએ, પણ અમુક પ્રશ્નનો જવાબ વડીલો બહુ હાર આપે એમાંથી આપણે મજા આવે. મારો છોકરો મન કહેતો તો પપ્પા આપણે બે જણા નફાસ થયા. મેં કીધું હું કેવી રીતે નફાસ થયો? મને કે કા મારી પાછળ તમારું નામ નથી આવતું. આપણે બે જણા નફાસ થયા, આ છોકરા ધંધે લગાડી દઈએ. મારો છોકરો મને કહેતો તો પપ્પા હગાઈ કરવા માટે તેને છોકરી જોવાની જરૂર નહીં પડે. મેં કીધું કા? મને કહે અમે ઓલી છોકરી જો રૂમમાંથી રોજ ઈશારા કરે છે, આપણું જમી ગયું. બીજે દિવસે સવારે 9 વાગે છોકરો કઠોળામાં ઊભો તો ઓલી છોકરી રૂમાલથી આમાં ઈશારા કરતી હતી. હું કઠોળામાં ગયો, છોકરાને ફેરવીને ફડાકો માર્યો. મને કેમ પપ્પા માર્યો? મેં કીધું કામવારી છે, ઓફિસનો કાચ સાફ કરેશ. છોકરાએ કીધું દાદીમાં તમને કેટબરી ભાવે? દાદીમાં કે દીકરા મારે દાંત ક્યાં છે મને કેટબરી ભાવે? તો દાદીમાં આ કેટબરી પકડો, હું હમણાં દા દઈને આવું છું મારો. છોકરાએ કીધું મમ્મીને, મમ્મી મમ્મી મારા પપ્પા દરિયામાં નાવા ગયા છે સોમનાથના દરિયામાં, હું નાવા જાઉં? ના તારે નથી જવાનું નાવા, મારા પપ્પા તો ગયા છે, તારા પપ્પાનો 2 લાખનો વીમો છે. તો મમ્મી દરિયામાં નાવા ન જવા દે તો કાંઈ નહીં, મારા ભાઈબંધની આરે મને ડેમમાં નાવા જવા દેજે. હા આજી ડેમમાં જવાનું જ નાવા, મિત્રોની આરે ડેમમાં નાવા જાય ને એમ વાંધો નથી, ડૂબીને આવ્યો તો મારીશ. ગામડામાં કાર્યક્રમ હતો, અમારે એક સરસ મજાના ગઢવી આખા કાર્યક્રમનું સંકલન કરતા હતા. બધા કલાકારોનું સાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું, એટલે ગઢવીજીએ માઇકમાં કીધું કે ગામના સરપંચ શ્રી જીતુભાઈ દ્વારકાવાળાનું સાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોટી હું ઊભો થયો, આની કોટી સરપંચ ઊભા થયા, સાલ લઈને 10 મિનિટ વહી ગઈ, સાલ ઓઢાડે જ નહીં. મારે ગઢવી કે ઓઢાડો, તો કે હુઈ જાય તો ઓઢાડું, કાંક આ મરી ગયા કોઈ ઓઢાડી જ નહોતી. કલાકારોને વખાણ કરતા હતા, અમારા આ કલાકાર છે એનો એક કંઠ એક, એની અંદર અવાજ અનેક, એવા બધા વખાણ કરતા હતા. બધા કલાકારો પોતાના કંઠથી ગાય છે, પણ આ એક કલાકાર એવો છે જે નાભીથી ગાય છે. તે માઇક વાળું ડ્યુટીમાંથી માઇક મૂકી દીધો. મેં કીધું હું કર્યું? મને તમે કીધું નાભીથી ગાય છે, માઇક વાળા આટલા તૈયાર છે એ મને ખબર નથી. એક ભાઈ મને કહેતો તો મને કે જીતુભાઈ પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગરેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવું છે તારા બાપની વાહે કાંઈ ન વધે, દેવું વધે જળખટા. 3 જણા બારમાં દારૂ પીવા ગયા, પીવા એટલો પીધો, પછી બાટલામાં ત્રણેયનો ભેગો લીધો, એ કે ઘેરે જઈને પીવા થાય. પછી ત્રણેયના ભાગ પાડ્યા, ઉપરનો ભાગ તારો, વચ્ચેનો ભાગ તારો, નીચેનો ભાગ મારો. 3 જણા હોઈ ગયા, એકજણો અડધી રાતે ઉઠીને બધેનો પી ગયો. હવામાં ઓલા બાજવા દોડ્યા અમારા ભાગનો, તો કે તમારા કોઈના ભાગનો દારૂ મેં નથી પીધો, મેં મારો નીચેના ભાગનો હતો એ પીધો, તમારા નડતા હતા. દ્વારકાના બસ સ્ટેન્ડમાં ઊભો હતો, અમારે એક કંટ્રોલર છે નાથાલાલ, એક ભાઈ આવ્યા યાત્રિક, ઓખા જવાની બસ, અમારા નાથાલાલ કે ઉપરથી આવશે. તો ઓલો યાત્રિક આમના વગાસીમાં જોયા કર્યો, આમ ઉપર 10 મિનિટ જોયા કર્યો. મેં કીધું ઉપર હું છે? મને એક આ કંટ્રોલરે કીધું ને ઓખાની બસ ઉપરથી આવશે. મેં કીધું ઉપરથી એટલે જૂનાગઢથી આવશે ને ઓખા જા. લંડનમાં મારો કાર્યક્રમ હતો, એકાદી પરદેશની વાત લઈએ વિદેશની, લંડનમાં કાર્યક્રમ હતો, બૂટ પાલિશ કરાવવાનું હતું. ત્યાં પાલિશ કરાવવાળા ના હોય, મશીન હોય, મશીનમાં પગ નાખો પાલિશ થઈ જાય, એક પગ કાઢ નાખો બીજો પગ નાખવાનો પાલિશ થઈ જાય,
બૂટ બહાર ન નીકળે, ઓલું મશીન પકડી રાખે, પાંચ પાઉ નાખો તો ચીપિયો ખુલે. હવે એક પાઉ એક બૂટ પોલિશના એ પાંચ પાઉન, હવે 80 રૂપિયાનું એક પાઉન થાય 400 રૂપિયા પોલિશના થાય. મારે પોલિશ કરાવવાનું હતું, મેં કહું 250 બૂટ છે, 400 રૂપિયા પોલિશના થોડા દઉં. આપણે તો કાઠિયાવાડી ને, કોટા હું તો આપણા બાપની ને, મેં તો પગ નાખ્યો એક પોલિશ થઈ ગયું, એ પગ બહાર કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, મફતમાં પૈતું. મજા પછી આવી, મારી વાહે ગોરીઓ ઊભો થયો, એને પગ નાખ્યા, એક પગ નાખ્યો તો મશીને પકડી નાખ્યો. મેં કહું નાખ પાંચ પાઉ નાખ નાખ હાલ. હમણાં આપણું ધાર્મિક પુસ્તક ગીતાજી, એ ગીતાજીનો પ્રચાર કરવા હતો, તેને માણસો રોકવાના હતા, એજન્ટો. એકનો તોતલો એ કે મારે નોકરી રહેવું, તો કે હરકું બોલી નથી શકતો ને, આમાં એજન્ટ તો પાવરફુલ બોલવા વાળો, હાલ ઈ તમારે શું કામ છે, મારે નોકરી રહેવું, તો કે તું ન હાલ ઈ તમારે શું કામ છે, તમને વિશ્વાસ ન આવતો હોય ને તો 10 ગીતાજી મારા પૈસાની આપો, હાલો રોકડા 10 ગીતાજીના પૈસા ગણી દીધા. ગીતાજી લઈ અને વેચવા નીકળો, 2.5 કલાકમાં 10 ગીતાજી વેચીને આવ્યો. સાહેબ આ 10 ગીતાજીનો હિસાબ, બીજી 50 ગીતાજી આપો. 50 ગીતાજી લઈને વેચવા ગયો, રાતના નીકળો, હવારમાં વેચીને આવ્યો, બીજી મને 100 ગીતાજી આપો. ઓલી 50 એ બધી વેચાઈ ગઈ, બીજી 100 આપો. ઓલો સાહેબ કહે કે હવે તને 200 અમે આપીએ, અમારા ખર્ચે આપીએ, તું વેચવા કેવી રીતે જાય. એ કે અમારા બોલવાવાળા સારી સ્પીચવાળા એજન્ટો વેચી નથી શકતા, અને તું આ 10 ને બીજી 50-60 ગીતાજી ઝડપથી વેચી આવ્યો, કેવી રીતે વેચી આવ્યો એ કે હાલ. હું તો ઘેરે જઈને કહું, ઘેરે જઈને લેવી ગીતાજી પાકા પૂઠાની 250 ફાના 60 રૂપિયાની લેવી જ ગીતાજી. ઓલા લોકો ઘરવાળા કે નથી લેવી તો અહીંયા બેસીને વાંચીશ. ઓલા કે 60 ની 120 લઈ જા ભાઈ, બાકી અહીંયા બેસીને ગીતાજી કીધી પૂરી થાય. મેં લંડનની વાત કરી ને, 2.5 મિલાન લંડન રહ્યો, જેને ઘેરે રોકાણ હતો ને, યામામાં ડાર્લિંગ કરતા હતા, એ મને ખબર નહીં. હું ઘેરે આવ્યો, મેં મારા પત્ની કીધું ડાર્લિંગ, મને કે ગાળો નહીં બોલવાની. મેં કીધું ડાર્લિંગ એટલે વાલી થાય, મને કે 12 વર્ષે બાવો બોલ્યો. અઠવાડિયું ડાર્લિંગ કીધું મારા પત્નીને, મજા આવી ગઈ. અઠવાડિયા પછી મગજ ગયો, કાલથી મને ડાર્લિંગ નહીં કહેવાનું. મેં કીધું કા, ઘરનો નોકર મારું નામ સમજે છે. ડાર્લિંગ શાકભાજી શું લેવાના છે ડાર્લિંગ, લોન્ડ્રી પર કપડાં નાખવાના છે ડાર્લિંગ. જે ભાષાની ખબર ન પડતી હોય ને મગજ મારીમાં ઉતરવું નહીં. મેં ભાષાની વાત કરીને, ઉત્તર ગુજરાતમાં મારો કાર્યક્રમ હતો, ઉત્તર ગુજરાતનો એક ભાઈ મારી ભેગો, મને કહે જીતુભાઈ તમારી જોડે બોમ્બ છે, બોમ્બ. મેં કીધું હું તો કે આતંકવાદી નથી, મારી જોડે બોમ્બ હોય. મને કે એ બોમ્બ નહીં, પેલો માથામલા ગાળવાનો બોમ્બ. મેં કીધું બામ કે ને, તું બામ છો ને પાછો બીજો બામ ગોતવા બેઠો. હમણાં એક દર્દી ભાગતો હતો, એની વાહે ડૉક્ટરે ભાગ્યો. હું અહીંયાથી નીકળ્યો, મેં કીધું સાહેબ બીજા ઘણા બધા દર્દી તમારે અહીંયા ગરદી બહુ થાય, તમે આ ભાગ્યો એને કેમ પકડવા જાઓ છો. મને કે ના ના, એક વર્ષ ત્યાં મામા બનાવે સા, એક વર્ષ એવાને જોઉં છું. મેં કીધું કેમ મામા બનાવે, મને કે વાળ કપાવવા આવે છે, મગજનું ઓપરેશન કરાવવું હોય ને તો આવતી પહેલાં અમારે વાળ કાપવા પડે એના, એ જરા બેહે ને જરાક વાળ કાપું તો ભાગી જઈશ. આ 3 વખત ઉલ્લું બનાવી ગયો છે, મૂકું નહીં આજે આને. હમણાં આ બુદ્ધિ વગરના કેવા થાય માણસ ખબર છે. એક જણો ઘરમાં રહોડામાં ગયો, ખાંડનો ડબ્બો નીચે ઉતારી, ખોલી, ચેક કરી,
પાછો મૂકી દે અભરાય, બીજે દે રહોડામાં જાય, ખાંડનો ડબ્બો નીચે ઉતારી ખોલી ચેક કરી પાછો મૂકી દે. એના પત્ની કે હું કરો જ, તો કે ડોક્ટરે સુગર ચેક કરવાનું કીધું. હા, મારો છોકરો નપાસ થઈને આવ્યો દસમા ધોરણમાં, મેં કીધું નપાસ થયો, ત્રીજી વાર નપાસ થયો, મેં તને ભણવાની ના પાડી હતી ને, આ બાજુવાળી છોકરી જો દર વખતે પહેલો નંબર આવે છે. મને કે પપ્પા એને જોવામાં જ નપાસ થાવ દર વખતે. મેં મારા પત્નીને કીધું થેલો તૈયાર કરી રાખજે, મારા પ્રોગ્રામમાં જવાનું છે બાજવા. થેલો કપડાનો તૈયાર કરી રાખ્યો, બીજો થેલો તૈયાર કર્યો, એમાં હોકી ને પાઇપ ને ચાકુ ધારિયા. મેં કીધું આ બીજો હે ને, તમે કીધું ને બાજવા જવું છે. અરે બાજવા વડોદરા પાસે ગામ છે, ત્યાં પ્રોગ્રામ છે. આ બુદ્ધિ વગરના આવા ના આવા, આ ભાવ તો માંડ જાહે હો મારો ભાઈ. ભાઈ બહેનોની તૈયારી કેવી ખબર છે? છોકરાને જન્મ દે, માં હાલતો કરે, માં ખાતો કરે, માં બોલતો કરે, માં બેઠતો ઉઠતો કરે, માં નિહારે નામ લખાવવા જાય તો બાપનું નામ લખાવે, નકર માનું નામ આવું જોઈએ, બાપનું શું કામ? બહેનોને ખબર છે મોટાથી ને બગડશે. આપણે સુતા છગન હો નાલાયક પાયકો, કોઈ કીધું હંસાબેનનો છોકરો બગડ્યો, કોઈ કીધું ત્યાં બાપનું નામ આવે છગનનો નાલાયક પાયકો. હારા થાય તો પોતાના, શિવાજી મહારાજ કોને? તો કે જીજાબાઈનો, કે પિતાશ્રીનું નામ આડું છે. હનુમાનજી મહારાજ કોના? તો કે અંજની પુત્ર હનુમાન. ભાઈ ભાઈ કે પિતાશ્રીનું નામ છે. મહાભારતનું મોટા મોટું પાત્ર ભીષ્મ, ગંગા પુત્ર ભીષ્મ, કે પિતાશ્રીનું નામ આડું છે. અરે દાનેશ્વરી કર્ણ, તો કે કુંતા પુત્ર કર્ણ. હા, હારા થાય તો પોતાના નામ ઉપર, બગડે તો કે સગનનું નાલાયક પાયકો. બહેનોની તો ગજબની તૈયારી છે. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા, પત્ની આગળ ને પતિ દેવ પાછળ. પત્ની કીધું ભગવાન મારો ધણી ખોટો હોય તો હમણાં ને હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં તો મારો ચૂડલો ભાંગે. બેની હલવાની તો આપણે. એક ભાઈ મને કહેતો હતો, મને કે જીતુ ભાઈ આઠમે માળેથી કોઈ હેઠો પડે તો અવાજ કેવો આવે? મેં કીધું આઠમે માળેથી કોઈ હેઠો પડે તો અવાજ આવે, મને કે પહેલે માળેથી હેઠો પડે તો બમ. એક જણો એના ભાઈબંધને લઈને ગયો, એક સંત હતા હો જબરજસ્ત સંત, હા એની સિદ્ધિની તો વાત દેવા દો, એવા સંત હતા. ત્યાં એક ભાઈ ગયો એના મિત્રને લઈને, બાપુ આ મારો મિત્ર છે ને દારૂ છોડાવવાનો છે. અચ્છા, દારૂ છોડાને કાહે? હાથને તુલસી કા પત્તા રાખો. બાપુ એ નહીં, સુરતની પોલીસ વાળા 25 પેટી પેકડો એ છોડાવવાનો છે. એકાદ બે ભિક્ષુકની વાતો કરી, ભિખારી જો કેવી મજા કરાવે છે. એક જણો માગવા ગયો, એ શેઠ કાંઈક આપો, શેઠ કાંઈક આપો. શેઠ કે શેઠાણી નથી. શેઠ કાંઈક ખાવાનું બટકું રોટલો આપો. શેઠ કે તને કીધું ને શેઠાણી નથી. ભિખારી કે શેઠાણી નથી જોતી, રોટલો જોઈ છે ખાવાનો. શેઠાણી હું કરું? શેઠે પૂછ્યું, આમ રોડ વચ્ચે ભીખ માગતા શરમ નથી આવતી? ભિખારી કે આના હાટું ઓફિસ ખોલું ભીખ માગવાની. તમને વાતો આવડે બધા. હમણાં એક ભાઈ રિક્ષા ભાડે કરી, એટલો રિક્ષાવાળો સ્પીડમાં ગયો, બમબાટ ગયો. ઓલો પેસેન્જર હતો એ કે જરાક ધ્યાન રાખ, ધીમ્યા ધીમ્યા, ઘેરે ત્રણ છોકરા છે. ઓલો રિક્ષાવાળો કે ધ્યાન મારે રાખવાનું હતું, તારે ધ્યાન રાખવાનું હોય. મારે હમણાં ધંધામાં સારું નહોતું, પ્રોગ્રામ બહુ કેન્સલ થતા હતા, તબિયત સારી નહોતી રહેતી. એક ભાઈને મેં કીધું આનું કાંઈ, મને કે કોક નાગા બાબાના દર્શન કરો તો કલ્યાણ થઈ જાય. નાગો બાબા ક્યાં ગોતવા જવા મારે? મને કે ગિરનારમાં જાઓ, નાગા બાબા જૂનાગઢમાં મળે. તે મારે બે ત્રણ દી પ્રોગ્રામ નહોતો, હું તો ગયો જૂનાગઢ દામો કુંડ પાસે ઊભો હતો. એમાં એક દામો કુંડમાંથી નાઈને નીકળો નાગો, એટલો બધો સ્પીડમાં ગયો તો એની વાહે હું ગયો. મેં કીધું આ તો બાપુના ચરણ પકડે પાર છે, આ તો આના આશીર્વાદ લેવા છે. એ નાગો આગળ, એની હું એની વાહે હો. એક કિલોમીટર આગો જઈને એને સ્પીડ પકડી દી, મેં પકડી. એક કિલોમીટર જઈને ઊભો રહ્યો, હું તો લાંબો થઈને પગમાં જ પડી ગયો. બાપુ પગે લાગુ, દર્શ આશીર્વાદ આપો. આશીર્વાદનો દીકરો થામાં, હું નાગો બાવો નથી. મારા લુગડા કોક ઉપાડી ગયું. પતિ પત્નીની વાતો કરતો હતો ને, મારું આખું ફેમિલી કોમેડી છે. મેં કીધું ને મારા પત્ની તો દેવી છે. આ તો હાસીની કદાચ વાતો કરીએ એ વાત જુદી છે. મારા પત્નીએ કીધું તમને ચાર પૈસા મળે તો મારું કાંઈક બોલવું,
એને છૂટ આપી જ. બાકી જાહેરમાં પત્નીની વાત હું તો નથી કરતો, મારા પત્ની તો દેવી છે, દેવી. કોને દેવી એને ગોતું છું, એના બાપને પાછી દેવી જ મારે. હું કાર્યક્રમ પૂરો કરીને મારા ઘેરે આવ્યો, મારા પત્ની કે આપણે છોકરાને નિહારમાં જવું પડશે હો. મેં કીધું કા, છોકરાએ કાંઈ ભૂલ કરી મને કે અહીંયા જાય તો ખબર પડે. મારું સ્કૂટર લઈને પત્નીને પાછળ બેહાડીને ગયો. મેં કીધું સાહેબ કેમ અમને અહીંયા બોલાવ્યા, યાદ કેમ કર્યા અમને? એ છોકરાને જરાક છીક કરાવીને મોકલતા જાઓ. મેં મારા પત્નીને ઠપકો આપ્યો અને છીક કરી નથી મોકલતી. મને કે અમારામાં બુદ્ધિ નહીં હોય, નવરાવી ધોરાવી છીક કરાવીને મોકલતા હોય ને સાહેબ. કે એમ નહીં, ઓલું છ છા છી છી છું આવે ને એમ હરખું છીક કરાવીને મોકલતા જાઓ. મેં કીધું ફોનમાં કહી દેવું જોઈએ. મેં મારા પત્નીને કીધું કેમ વાતાવરણ ઘરનું બધું? મને કે બધું સારું, પણ આ મહેમાન હેરાન કરે. કેમ એમાં મહેમાન હેરાન કરે? મને કે મહેમાન મને આવે એ ગમે, જાય ગમે, રોકાય ન ગમે. બધાની વાત લીધી તો પછી માજી હું કામ રહી જાય. અમારે એક માજી મંદિરે જતા હતા, કેળાની લારી હતી, કેળાનો ઉભો દીકરા હતો કે 30 રૂપિયાના ડઝન, 20 રૂપિયા ડઝન, 10ના ડઝન. દીકરા 10ના ડઝનવાળા કેળા દે, માજી ખાવા જેવા ન હોય એ અમારે રાખવા પડે, હળેલા હોય બગડેલા હોય. દીકરા મારે ખાવા કે મારે તો મંદિરે મૂકવા. હા, 10ના ડઝન કેળા લઈને માજી આવ્યા મંદિરે, આગળ બાજોટ ઉપર કેળાની લૂમ મૂકીને, હે ભગવાન મારા દીકરાને ઘેર દીકરો દેજે. હા, 10ના ડઝનવાળા હળેલા કેળા દીકરાને ઘેર દીકરો દેજે. માજી બહુ પુણ્યશાળી હતા, રાજકોટના હશે. દીકરાને ઘેર દીકરો દીધો, પણ લખવાવાળો ટાટિયા લબડતા હતા. ઇન્જે આ પોલિયાને ઇન્જેક્શન પીવરાવી પીવરાવીને ડોહી તૂટી ગઈ. દીકરાને ઘેર દીકરો દે, લેતી જા કરેલા ભોગવો.